नमस्कार मित्रों, स्वागत छे આપનો આપણી YouTube ચેનલ VS એજ્યુકેશન માં. વાત કરતા હતા ગુજરાતી સાહિત્યની, ગુજરાતી સાહિત્યની આપણી સફર એને આપણે આગળ વધારી. આજે વાત કરવી એ કવિ બાલણ. કવિ બાલણને આજે વાત કરવી. તો કે બાલણનો જન્મ ક્યારે થયો હતો? સૌપ્રથમ આખ્યાન કોણે લખ્યો એવું પૂછાય તો નરસિંહ મહેતા આવે. આખ્યાનના પિતા કે તો બાલણ આવે. આખ્યાન શિરોમણી કે તો આપણા પ્રેમાનંદ આવે. બરાબર, ક્લિયર કટ બબત યાદ રાખીશે. ફરીથી એકવાર, સૌપ્રથમ આખ્યાન કોણે લખ્યો તો? તો કે નરસિંહ મહેતાએ. મેં તમને કીધું હતું સુદામા ચરિત્ર નામનો આખ્યાન, આખ્યાનના પિતા આપણા બાલણ. આખ્યાન શિરોમણિ કે તો પ્રેમાનંદ. બરાબર, ક્લિયર. બાલણનો જન્મ ક્યાં થયો હતો? પાટણમાં. હવે બાલણ તો આ એમે નામ ધારણ કર્યું હતું. બરાબર, એટલે પોતાનું તખલ્લુસ હતું. તખલ્લુસ ને ઉપનામ બંનેમાં ફેર આવે. તખલ્લુસ રહ્યું તે વ્યક્તિ પોતે ધારણ કરે એટલે તખલ્લુસ કહેવાય, અને ઉપનામ એને કહેવાય વ્યક્તિ કોઈને ઉપનામ આપે તો એને ઉપનામ કહેવાય. આ બંનેમાં લાખ ગાળાનો ફેર આવે, પરંતુ આપણે બંને બહેન એક જ સમજી, પણ તે બંનેમાં ફેર આવે. ફરીથી એકવાર કહી દઉં, તખલ્લુસ કોને કહેવાય? તો વ્યક્તિ પોતે નામ ધારણ કરે. દાખલા તરીકે હું વિરાટ સોલંકી છું. હું પોતાને પોતે મારું નામ રાખું, હું પોતાને પોતે કવિતા લખું, લખું જ છું, અથવા કવિતામાં મારું નામ છે આઝાદ. બરાબર, મારું નામ છે આઝાદ, એ મારું તખલ્લુસ છું. કે મેં પોતાને પોતે કીધું કે હું આઝાદ છું, પણ મને બીજા કોઈ વ્યક્તિ એમ કે ભાઈ તમે આઝાદ છો તો એ મારું ઉપનામ થયું. ક્લિયર કટ બાબતે. ત્યારબાદ જન્મ થયો તો પાટણમાં. પૂરું નામ હતું પુરુષોત્તમ દાસ ત્રવાડી. ત્રવાડી એટલે ત્રિવેદી. પુરુષોત્તમ દાસ ત્રવાડી પરીક્ષામાં પૂછાય, બાલણનું મૂળ નામ શું હતું? તો લખવું પડે પુરુષોત્તમ દાસ ત્રવાડી, અથવા ત્રિવેદી ઓપ્શનમાં હોય તો તે પણ ચાલે. પુત્રો બે હતા, ઉદ્ધવ અને વિષ્ણુદાસ. એમાં યાદ રાખવા પડે વિષ્ણુદાસ એ કવિ હતા. બરાબર, ઉદ્ધવભાઈ કવિ નહોતા. આ વિષ્ણુદાસ રહ્યા એ એક કવિ હતા. ત્યારબાદ જ્ઞાતિ હતી મોઢ બ્રાહ્મણ. યાદ રાખજો, કયા બ્રાહ્મણ? મોઢ બ્રાહ્મણ, નહીં ઓડિચ્ય બ્રાહ્મણ, નહીં વડનગરા બ્રાહ્મણ. કયા બ્રાહ્મણ? મોઢ બ્રાહ્મણ. ગુરુ કોણ હતા? શ્રીપાદ અને બ્રહ્મ પ્રિયાનંદ. બે ગુરુ હતા. કોના? આપણા બાલણના. શ્રીપાદ અને બ્રહ્મ પ્રિયાનંદ. વ્યવસાય કેનો હતો આપણને ખબર છે, કેમ કે આખ્યાનના શું એવડાઈ? પિતા. આખ્યાનના પિતા. બરાબર, ત્યારબાદ કેશવરામ કાશીરામ. શાસ્ત્રીના મત મુજબ બાલણ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ અનુવાદક છે. બાલણ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ અનુવાદક છે. આવું કોણે કીધું? કેશવરામ કાશીરામ શાસ્ત્રી. બરાબર, ત્યારબાદ નરસિંહ મહેતા ભક્તિ અને શૃંગારનો કવિ કહેવાય. નરસિંહ મહેતાને આપણે કેવો કવિ કહી? ભક્તિ અને શૃંગારનો કવિ. જ્યારે બાલણ એ વાત્સલ્ય ભક્તિનો કવિ કહેવાય. યાદ રાખજો, કેનો કવિ? વાત્સલ્ય ભક્તિ. ખૂટી ખૂટીને આમ વાત્સલ્ય ભર્યું હોય એવો વાત્સલ્ય ભક્તિનો કવિ કહેવાય.
ત્યારબાદ મામકી આખ્યાનમાંથી જીવન કવન વિશે માહિતી મળે છે. કોના જીવન કવન વિશે માહિતી મળે છે આપણને? તો કે ભાલણના જીવન કવન વિશે. ભાલણના જીવન વિશે, ભાલણે જીવનમાં શું શું કર્યું તેના જીવન વિશે આપણને કયા આખ્યાનમાં માહિતી મળે છે? મામકી આખ્યાનમાં આપણને ભાલણના જીવન ચરિત્ર વિશે માહિતી મળે. ત્યારબાદ રામાયણનો સૌ પ્રથમ અનુવાદક કવિ ગુજરાતીમાં, જો કોઈ સૌ પ્રથમ રામાયણનો અનુવાદ કર્યો હોય તો આપણો કોણ? ભાલણ. આખ્યાનને ક્રમબદ્ધ રીતે રચવા માટે કડવાની રચના કરી. આઠમી સદીમાં રચાયેલ, યાદ રાખજો અગત્યનું, બાણ ભટ્ટ દ્વારા લખાયેલ કાદંબરીનું અનુવાદ કર્યું. પણ કેમાં? પદ્યમાં. હજી સુધીમાં ગુજરાતી સાહિત્યમાં ગદ્ય આવ્યું નથી. કેમાં રચના કરી? એ પદ્યમાં, એટલે કે કવિતા સ્વરૂપે બાણ ભટ્ટની કાદંબરીની રચના કરેલી. ત્યારબાદ ગુર્જર ભાષા શબ્દ સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો કે આપણો ભાલણ. અને પાટણમાં ભાલણની ખડકી આવેલી. ત્યારબાદ ભાલણની કૃતિઓ કઈ કઈ છે? તો કે આખ્યાન આવે તે મોટા ભાગની ભાલણની જોઈ, પણ પ્રેમાનંદ આખ્યાન લખાય એટલે એની પણ કદાચ જોઈએ, આપણે જોઈ લેવાનું. પણ અગત્યની ધ્રુવાખ્યાન હોય, નળાખ્યાન હોય, મૃગી આખ્યાન હોય, દુર્વાસા જે ક્રોધિત હતા એનો આખો આખ્યાન લખ્યો, રામના જે વિવાદ થયા એનો આખો આખ્યાન લખ્યો, દ્રૌપદીનું જે વસ્ત્રહરણ થયું અને કૃષ્ણ ભગવાન ચિરગુરુ આવ્યા, નારી હેક સારી હેક સારી બીચે નારી હે, તો નારી નહીં તો સારી બીચે નારી હે, એવા દ્રૌપદીનું વસ્ત્રહરણ ખબર નહોતી પણ ત્યાં નારી હેક સારી હે એવું આખું દ્રશ્ય સજાણ હતું. ત્યારબાદ જાલંધર આખ્યાન હોય, રામ બાલ ચરિત્ર હોય, તે ભગવાન રામ નું બાળ પણ કેવું ગયું મોટા ભાગે આપણને કોઈ ખબર નથી હોતી. શિવ ભલડી સંવાદ અને કાદંબરીનો પદ્યાનુવાદ, આ આપણા ભાલણની બધી કૃતિઓ. ફરીથી એવા કહ્યું તમને, ધ્રુવાખ્યાન, નળાખ્યાન, મૃગી આખ્યાન, દુર્વાસા આખ્યાન, રામ વિવાહ, દ્રૌપદી વસ્ત્રહરણ, જાલંધર આખ્યાન, રામ બાલ ચરિત્ર, શિવ ભલડી સંવાદ અને કાદંબરીનો પદ્યાનુવાદ, આ વાત કરી આપણા ભાલણની. ફરીથી એકવાર ક્વિક રિવિઝન આપણા ભાલણનું કરી દઈ. બરાબર, આખ્યાનના પિતા કે તો કોણ આવે? ભાલણ. સર્વપ્રથમ આખ્યાન કે તો કોણ આવે? આપણા નરસિંહ મહેતા. મોસ્ટ ટાઈમ બી ભ્રષ્ટે પણ યાદ રાખજો, સર્વપ્રથમ આખ્યાન પૂછે તો નરસિંહ મહેતા. આખ્યાનના પિતા કે તો આપણા ભાલણ. ભાલણ ઓપ્શનમાં ન હોય તો પુરુષોત્તમ દાસ પ્રવાડી, ન હોય તો ત્રિવેદી. અને આખ્યાન શિરોમણી કે તો પ્રેમાનંદ. આ પ્રેમાનંદની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું, એક નવા સાહિત્યકાર. બરાબર, પણ ક્વિક રિવિઝન. જન્મજ્ઞા પાટણમાં, પુરુનામ પુરુષોત્તમ દાસ ત્રવાડી, પુત્રો કેટલા? ઉદ્ધવ અને વિષ્ણુદાસ. જ્ઞાતિ કઈ? મોઢ બ્રાહ્મણ. ગુરુ શ્રીપાદ અને બ્રહ્મ પ્રિયાનંદ. વ્યવસાય કેનો કરતા આપણને ખબર છે આખ્યાનનો. કેકા શાસ્ત્રીએ શું કીધું હતું? કે મધ્યકાલીન સાહિત્યનો શ્રેષ્ઠ કવિ છે નરસિંહ ભક્ત અને શૃંગારનો કવિ, જ્યારે આપણો ભાલણ વાત્સલ્ય મૂર્તિનો કવિ, વાત્સલ્ય ભક્તિનો કવિ. મામકી આખ્યાનમાંથી ભાલણના જીવન કવન વિશે આપણને બધી માહિતી મળી. રામાયણનો સૌપ્રથમ અનુવાદ કરનાર કવિ આપણો ભાલણ. આખ્યાનને ક્રમબદ્ધ રીતે રચવા શ્રી રચના કરી હતી કડવાની. આઠમી સદીમાં રચાયેલ, બાણભટ્ટ દ્વારા લખાયેલ કાદંબરીનું પદ્યમાં અનુવાદ કોઈ કર્યું? તો કે આપણો ભાલણ. અહીંયા સુધી રાખી, મળી નેક્સ્ટ વિડીયોમાં એક નવા સાહિત્યકાર સાથે.